सात आठ नौ दस अग्यार बार तेर चौद थया एना पछी अठार तो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार एना पछी वीस छे बराबर तो एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर सोल सत्तर अठार उन्नीस वीस आ थया वीस बोले ना पछी छे पंदर तो आपणे करीशुं एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद पंदर એના પછી આપણને આવે છે ઉદાહરણ મુજબ કરો તો આપણને અહીંયા તેર આપેલા છે બરાબર અને અહીંયા બોક્સ આપેલી છે એમાં દસ વત્તા ત્રણ લખેલા છે તો આપણે અહીં દસ મીંડા કર્યા અને અહીં તેર મીંડા કર્યા આ બધા મીંડાને ગણીએ તો જવાબ તેર આવે એટલે કે દસ વત્તા ત્રણ બરાબર તેર હવે અહીં આપણે જોઈએ દસ વત્તા પાંચ તો આપણે સૌપ્રથમ શું કરીશું દસ મીંડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એના પછી પાંચ મીંડા એક બે ત્રણ ચાર પાંચ હવે આ બધા મીંડા છે એને ભેગા કરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બાર એક ચૌદ પંદર દસ વત્તા પાંચ બરાબર પંદર એના પછી દસ વત્તા ચાર છ આઠ નવ ને દસ હવે અહીં આઠ કરીશું ચાર ને ચાર આઠ હવે આપણે આ બધા જે ગોળ મીંડા છે એને ભેગા કરવાના છે તો આપણે આ જોયું કે દસ છે તો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તો જવાબ આવે અઢાર દસ વત્તા આઠ બરાબર અઢાર એના પછી છે દસ વત્તા છ તો દસ મીંડા કરીશું ગણજો ભેગા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને આ કેટલા છે છ તો એક બે ત્રણ ચાર પાંચ ને છ હવે આપણે બધા મીંડાને ભેગા કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તો જવાબ આવશે સોળ એકડે છગડે સોળ હવે આપણે જોઈએ તો બુકમાં હજી પણ એવા દાખલા આપેલા છે જે આપણે જાતે કરવાના છે બરાબર પેજ નંબર છે 104 એમાં બાકીના જે બે દાખલા છે તે તમારે જાતે કરવાના રહેશે